चैप्टर नंबर 12 भक्त संबंधित क्षेत्रफल, भक्त संबंधित क्षेत्रफल એનો આપણે અભ્યાસ કરવાનો છે। તો પહેલા યાદ રાખજો, તમે લગભગ ચેપ્ટર નંબર વર્તોળની અંદર ચેપ્ટર નંબર 10 કયું હતું? વર્તોળ। એમાં તમે અમુક વસ્તુનો અભ્યાસ કરી ચૂકેલા છો કે વર્તોળ કોને કહેવાય, તો ભાઈ વર્તોળ કોને કહેવાય કે કેન્દ્ર એક હોય, કેન્દ્ર જે નિશ્ચિત જથ્થા અંતરે જે જુદા જુદા બિંદુઓનો સમૂહ આવેલો છે, તો સમતલમાં એક નિશ્ચિત કેન્દ્રથી નિશ્ચિત અંતરે જો વર્તુળનો સમૂહ આવેલો હોય એને શું કહેવાય છે? વર્તુળ। વર્તુળની મોટા મોટી જીવાને વ્યાસ કહેવાય, વર્તુળની મોટા મોટી જીવાને વ્યાસ કહેવાય જે કેન્દ્રમાંથી પસાર થાય। પછી વર્તુળ પરના કોઈ બે બિંદુ, વર્તુળ આ શું કહેવાય? મોટામાં મોટી જીવા એને શું કહેવાશે? વ્યાસ। ત્યાર પછી બે વર્તુળ પરના બે બિંદુ લો, તો બે બિંદુ વડે જે લઘુત્તમ ચાપ ઘેરાય છે એને કહેવાય લઘુચાપ, જે મોટી ચાપ ઘેરાય છે એને કહેવાય ગુરુચાપ। જીવા અને લઘુચાપ વચ્ચે ઘેરાતો વિસ્તાર એને કહેવાય લઘુવૃતાંશ। શબ્દ યાદ રાખજો, લઘુવૃતાંશ કોને કહેવાય? લઘુચાપ અને જીવા વડે ઘેરાતો પ્રદેશ અથવા કહેવાય વિસ્તાર અથવા કહેવાશે ક્ષેત્રફળ। ગુરુચાપ અને જીવા વડે ઘેરાતો વિસ્તાર એને કહેવાશે ગુરુવૃતાંશ। થીટા છેદમાં 180 પાઈ ઇન્ટુ
तो लघुचाप का सूत्र याद रखो, थीटा छेद में 180 पाई इनटू आर। એવી રીતે જો તમારે ગુરુચાપ ની લંબાઈ શોધવી હોય તો ગુરુચાપ ની લંબાઈ કહેવાય n બરાબર ચાપ કયા આવશે a થી q, q થી b, a થી q, q થી b, ઠીક છે આપણે ઇસ્ત્રો શું મળશે આખી ચાપ કેટલી હોય વર્તુળનો પરિઘ માઇનસ લઘુચાપ ની લંબાઈ વર્તુળનો પરિઘ કયો છે 2 પાઈ આર લઘુચાપની લંબાઈ થીટા છેદમાં 180 પાઈ ઇનટુ આર સૂત્ર યાદ રાખજો ખાસ આખા વર્તુળની લંબાઈ માઇનસ લઘુચાપની લંબાઈ તો મળશે ગુરુચાપની લંબાઈ સૂત્ર નંબર 4 સૂત્ર નંબર 5 નો ક્લિયર એવી રીતે જો મારે વાત કરવી હોય એમાં આપી દીધો p q તો ચાપ કયા આવશે a થી p p
वत्ता सो आपसे रेखाखंड एबी એટલે શું કહેવાય યો શું કહેવાય યો અહીં લખવું હોય તો ચાપ એ થી ક્યુ ક્યુ થી બી યો જીવા તો વૃતાંશ કેટલા પ્રકારના બે પ્રકારના વૃતાંશ આવશે લઘુ વૃતાંશ અને ગુરુ વૃતાંશ લઘુ વૃતાંશ કોને કહેવાય આવશે લખવાય ચાપ એમાં બી દિયો પી આગળ આવશે ક્યુ એટલે ચાપ આવશે ચાપ એ થી પી પી થી બી પછી ત્રીજા કઈ આવશે યોગ યોગ એટલે કહેવાય વત્તા એઓ વત્તા બીઓ ગુરુ વૃતાંશ ની અંદર ચાપ કઈ આવશે એ થી ક્યુ ક્યુ થી બી યોગ એટલે કહેવાય વત્તા એઓ વત્તા બીઓ ક્લિયર આ પછી થઈ ગઈ ગુરુ ચાપ વૃતાંશ અને વૃતખંડ બે ટોપિક હતા જે તમે નવમા ધોરણની અંદર જોઈ ગયેલા છો કઈ વસ્તુ નવી એવી નથી હવે સૂત્ર યાદ રાખજો લઘુ વૃતાંશનું ક્ષેત્રફળ લઘુ વૃતાંશનું ક્ષેત્રફળ કેવા છે થીટા છેદમાં 360 પાઈ આર સ્ક્વેર અથવા બીજું સૂત્ર લખી શકાય એને 180 પાઈ ટુ આર આર છેદમાં 2 લખી શકાય 180 ગુણ્યા 2 એટલે 360 180 ગુણ્યા 2 એટલે 360 થીટા એમ એમ પાઈ એમ આ સ્ક્વેર બે વખત લખું છું આર ઇન્ટુ આર તો જો જો થીટા છેદમાં 180 પાઈ ઇન્ટુ આર કેટલા છે એલ કહેવાય તો એલ બાય સૂત્ર લખશે કે 1 બાય 2 એલ ઇન્ટુ આર તમારે આખું સૂત્ર બે કોઈ યાદ રાખવાનું થાય લઘુ વૃતાંશનું ક્ષેત્રફળ 1 બાય 2 એલ ઇન્ટુ આર અથવા તો થીટા છેદમાં 360 બાય પાઈ આર સ્ક્વેર સૂત્ર યાદ રાખજો ખાસ ત્યાર પછી એમાં એમાં જોઈએ ગુરુ વૃતાંશ નું ક્ષેત્રફળ તો લખી શકાય વર્તુળ નું ક્ષેત્રફળ માઇનસ અહીંયા લખી લખું સૂત્ર એ બધા ગુરુ વૃતાંશ નું ક્ષેત્રફળ કે ભાઈ વર્તુળ નું ક્ષેત્રફળ માઇનસ લઘુ વૃતાંશ નું ક્ષેત્રફળ કેટલું છે વર્તુળ નું ક્ષેત્રફળ પાઈ આર સ્ક્વેર લઘુ વૃતાંશ નું ક્ષેત્રફળ થીટા છેદમાં 360 પાઈ આર સ્ક્વેર અથવા તો લખી શકાય પાઈ આર સ્ક્વેર માઇનસ 1 બાય 2 એલ ઇન્ટુ આર બે સૂત્ર છે યાદ રાખજો ખાસ સમીકરણ નંબર કેટલા મૂકી દઈએ એને 8 હવે શું આવશે આવી રીતે વૃતખંડ લઈએ તો લઘુ વૃતખંડનું ક્ષેત્રફળ લઘુ વૃતખંડનું ક્ષેત્રફળ માત્ર એટલું જ જોઈ છે આખું શું કહેવાય લઘુ વૃતાંશ કહેવાય લઘુ વૃતાંશનું ક્ષેત્રફળ માઇનસ ત્રિકોણનું ક્ષેત્રફળ તો લઘુ વૃતાંશનું ક્ષેત્રફળ કેમ લખાય આખું કહેવાય લઘુ વૃતાંશ એમાં ત્રિકોણનું ક્ષેત્રફળ બાદ દસમું લઘુ હોય તો ગુરુ વૃતાંશનું ક્ષેત્રફળ બરાબર કહેવાય વર્તુળનું ક્ષેત્રફળ માઇનસ લઘુ વૃતખંડનું ક્ષેત્રફળ વર્તુળનું ક્ષેત્રફળ માઇનસ લઘુ વૃતખંડનું ક્ષેત્રફળ તો વર્તુળનું ક્ષેત્રફળ એટલે લઘુ વૃતખંડનું ક્ષેત્રફળ
तो
કુલ ખર્ચ કેટલા છે 24 રૂપિયા કેટલા છે 24 રૂપિયા તો કરો ગણતરી અથવા લખી શકાય એક પ્રતિબંધ કુલ ખર્ચ 5 છે એક મીટર માટે કેટલા તો લખી શકાય આ બેનો ચોપડી ગણતરી અથવા કામ બી બીજી રીતે જોઈ લો જવાબ
ओके आवी गयो ओके हवे चलो पाड़ी लियो स्क्रीनशॉट हाथ पाड़ी लियो पहला स्क्रीनशॉट दाखलो पाछो तमारे जोई जो लखवानो थाशे तो नेक्स्ट दाखलो जोईए क्षेत्रफळ नो सरवाळो क्या
पाई आर स्क्वायर કે ભાઈ પાઈ આર સ્ક્વેર વત્તા પાઈ આર સ્ક્વેર આ વર્તુળ 1 માટે આ વર્તુળ 2 માટે આ વર્તુળ વર્તુળ 3 માટે આખામાંથી કોમન શું નીકળશે અહીંયા પાઈ બાકી બચ્યા આર સ્ક્વેર વત્તા આર સ્ક્વેર આખામાંથી પાઈ સામે પાઈ પાઈ કેન્સલ આર થી કેટલા છે ખબર નથી આર નું કેટલા છે 8 આર નું કેટલા છે 6 8 નો વર્ગ 64 6 નો વર્ગ 36 64 વત્તા 36 એટલે 100 કાઢો વર્ગમૂળ તો 100 નો વર્ગ કેટલા કેવા છે 10 સેન્ટીમીટર તો જો જે મિત્રો બુકમાં જમ બગી ગયો ઓકે ઓકે તો હવે આ દાખલા પાછા આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું પાછા ફ્રેન્ડ્સ જો રાખી આ તો લેક્ચર થેન્ક યુ વેરી મચ નમસ્કાર વિદ્યાર્થી મિત્રો છેલ્લે આપણે જોઈએ તો ધોરણ 10 માં ની અંદર ચેપ્ટર નંબર 12 એનો દાખલા નંબર ધર પહેલો સૌથી સરળ પહેલો બીજો ઓકે નેક્સ્ટ એક્ઝામ્પલ લઈએ છીએ સ્વાધ્યાય 12 નું એનો એક્ઝામ્પલ નંબર 3 જો સ્વાધ્યાય 12 નું એક્ઝામ્પલ નંબર 3 જો ડાયાગ્રામમાં તીરંદાજીનો લક્ષ્ય કેન્દ્રથી બહારના ભાગ તરફ સોનેરી લાલ ભૂરો કાળો અને સફેદ હલો